હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું રતારુની પૂરી. તો હવે આપણે જોઈ લેશું કે રતારુ પૂરી કેવી રીતે બનાવવાની. રતારુની પૂરી બનાવવા માટે આપણે પહેલાં તેલ ગરમ કરવા મૂકી દઈએ. આપણું ખીરું તૈયાર કરીએ તો અલગીમાં આપણું તેલ ગરમ થઈ જાય. એક નંગ આપણે રતારું લીધેલું છે તો હવે એને આપણે છીણી લેશું. 250 રતારું છે અમારું. આવું લાંબુ આવે એ લઈ શકો ને તમે આ ગોળે લઈ શકો. હવે એને આવા છીણમાં ખમણીમાં છીણી લેશું. આપણે ચિપ્સ પાડી લઈએ. હવે આમાં સરસ થાય પટલી પટલી. આ એક બાઉલ આપણે ચણાનો લોટ લીધેલો છે એમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર નાખશું ને 1/2 ચમચી હિંગ નાખશું. સ્વાદ મુજબ મીઠું નાખશું. હવે એમાં આપણે પાણી નાખશું. 1/2 ગ્લાસ પાણી નાખશું આપણે ને ખીરું તૈયાર કરી લઈશું. રતારુની પૂરીનું ખીરું હાવ પતલું જ હોય એટલે 1 ગ્લાસ પાણી જશે એક બાઉલમાં. આપણું એટલું પતલું રાખવાનું ખીરું આપણે. આ ખીરું આપણું તૈયાર થઈ ગયેલું છે. હવે એમાં આપણે સોડા નાખી દઈશું. 1/2 ચમચી આપણે સોડા નાખશું. ને મિક્સ કરી લઈશું આપણે. તૈયાર છે આપણું ખીરું. જો એટલું પટલું રાખવાનું એટલે રતારું ઉપર ચોટી જાય એટલું રાખવાનું. હાવ જ પટલું નહીં કરી નાખવાનું. તમે જોઈ શકો છો એટલું છે. હવે આપણે ચેક કરી લઈશું તેલ થઈ ગયું છે કે નહીં. તેલ પણ આપણું ગરમ થઈ ગયેલું છે. હવે આપણે પૂરી ઉતારી લઈશું. રતારું આમાં નાખી દઈશું. આવી રીતના આપણે ગોળ ગોળ સ્લાઇસ કરીશું. આવી પટલી જ કરેલી છે મેં. આવી રીતના બોળતું જવાનું. પૂરી લઈ લેવાની ને ઉપર આમ મરી પાવડર છાંટી દેવાનો. પછી તેલમાં આવી દેવાનું. તો પણ થઈ શકે. એવી રીતના આપણે બધી જ પૂરી તૈયાર કરી લઈશું. થોડી આવી ફૂલી જાય પછી જ આપણે એને ટર્ન કરવાની છે. બીજી બાજુ ફેરવવાની છે. આવી રીતના અને બનતા કંઈ વાર નથી લાગતી પૂરીને. 10 મિનિટમાં તો તૈયાર થઈ જાય પૂરી આપણી. તમને એમાં હાથમાં લઈને ન ફાવતું હોય તો મરી પાવડર તમે ડાયરેક્ટ ખીરામાં પણ નાખી શકો. હવે એને આપણે કાઢી લઈશું. આવી કડક થવા દીધી છે પૂરીને. આ આપણે ડાયરેક્ટ ખીરામાં નાખીને બનાવશું. ખીરામાં નાખી દીધું તો પણ બની શકે, અંદર ફ્લેવર આવી જાય. આમ બોરી દેવાની ડાયરેક્ટ ને આમ મૂકી દેવાની.
છે આપણી રતારૂ પૂરી।